जरूरत नहीं 3.5 फुट नहीं दिव्यांग युवती नहीं ऊंची उड़ान। प्रधानमंत्री ने आत्मनिर्भर ना संकल्प ने सूरत नहीं दिव्यांग युवती दिव्या प्रजापति ये पोताना मक्कम मनोबल थी युवती ये सार्थक करी बताव्यू छे। 3.5 फुट नी हाइट धरावता दिव्या प्रजापति ये स्केच वर्क ना शौक ने व्यवसाय मां बदली पगभर बनी छे। सोशल मीडिया ना माध्यम थी दिव्या प्रजापति ने स्केच वर्क ना ऑर्डर मळी रह्या छे। नबळा मन ना मानवी ने रस्तो मळतो नथी अने अडग मन ना माणसो ने हिमालय पण नडतो नथी। आ उक्ति ने दिव्यांग युवती दिव्या प्रजापति ए चरितार्थ करी बतावी छे। जय श्री कृष्ण, हूँ छु दिव्या प्रजापति, मारी उमर 27 वर्ष छे। हाँ, हूँ दिव्यांग छू, परंतु जयरे भगवान में श्रद्धा हो तरह शरीर की नबराई पर एक ताकत बनी जाए अने दुनियाना दरेक असंभव कार्य शक्य बने छे, कारण के मनुष्य की शक्ति तेनी आत्मा में रहेली होय छे। हूँ जन्मथी शारीरिक रीते नबरी थी, मम्मी पप्पाए घणा डॉक्टरों पासे इलाज करावडाव्यो पण हमेशा परिणाम नहीवत रह्यो। एमने विचार्यु के हवे दीकरीने जीवनमां आगळ वधारीए, एने अभ्यास करावीए। त्यारे मने संगीतनो गावानो पण खूब शौक हतो एटले एमणे मने संगीतनी तालीम पण अपावी। હું અને અભ્યાસ દરમિયાન જ્યારે હું ઘરની બહાર જતી ત્યારે મારી શારીરિક નબળાઈ અને નાના કદને લઈને લોકો મારી મજાક ઉડાવતા, કોઈ મજાકની દ્રષ્ટિએ જોતું તો કોઈ દયાની દ્રષ્ટિએ, પણ એ લોકો એ કેમ ભૂલી જાય છે કે મારા જેવા દિવ્યાંગ બાળકોને દયાની નહીં પણ હિંમતની જરૂર હોય છે, પ્રોત્સાહનની જરૂર હોય છે। આવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં મારો પરિવાર હંમેશા મારો આધારસ્તંભ બનીને મારી સાથે ઊભા રહ્યા છે અને ઘણી હિંમત આપી છે। અત્યારે તમારી ઓ સુધી ઓર્ડર આવે સોશિયલ? એમ તો મને નાનપણથી જ પેઇન્ટિંગનો શોખ છે અને અત્યારે 3 વર્ષથી હું પ્રોફેશનલી પેઇન્ટિંગ કરું છું અને હું એ પેઇન્ટિંગ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરું છું, લોકોને ગમે છે અને મને ઓર્ડર આપે છે। અત્યાર સુધીમાં મેં 60 પેઇન્ટિંગ બનાવ્યા છે અને એમાંથી 40 ઓર્ડરના બનાવ્યા છે। જય શ્રી કૃષ્ણ, મારું નામ જ્યોત્સનાબેન અમૃતભાઈ પ્રજાપતિ છે, મારી દીકરી જન્મથી દિવ્યાંગ છે, એમને ગોડમાં લઈને સારાએ મૂકવા જતા લેવા જતા અને એમને આગળ લાવવામાં અમને બહુ કઠિનાઈ પડી છે। કેટલા સુધી દીકરીને ભણાવીને કોણ કઈ રીતના તમે સપોર્ટ કરતા હતા? દીકરી જન્મથી દિવ્યાંગ હતી, હા, એ 12 સુધી એને ભણાવી છે, એને ગોડમાં ઉચકીને લઈ જતા, ગોડમાં ઉચકીને લાવતા હતા। અત્યારે દીકરી પેઇન્ટિંગ મસ્ત બનાવી રહી છે, કેવું લાગે છે? બહુ ગર્વ અનુભવ થાય છે।